નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતી પર જ્યાં આપણે ખેડૂત ઉપયોગી માહિતી તે ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓ અને જમીન રેકડના વિવિધ પ્રશ્નો વિશેની માહિતી અવારનવાર લઈને આવતા રહીએ છીએ તો આજે આપણે વાત કરીશું કે ખેડૂતો માટે પાક સંગ્રહના ગોડાઉન માટેની સબસિડી અંગે જાહેરાત કરવામાં આવેલ હતી તે અંગે વહીવટી મંજૂરી મળી ગયેલ છે તો તે પરિપત્ર બાબતે આપણે આજે ચર્ચા કરીશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા છો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બે લાઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેની જાણ આપને થઈ જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના જેમાં ગોડાઉન બનાવવા માટે રૂપિયા ત્રીસ હજારની સહાય મળવા પાત્ર થશે તો તે અંગેના સરકારી ઠરાવની માહિતી માટે આ વિડીયોને અચૂક જોશો તો આપણે હવે તે પરિપત્ર વિશે ચર્ચા કરીએ નવી બાબત વર્ષ બે હજાર વીસ એકવીસ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાને વહીવટી મંજૂરી આપવા બાબત

કમોસમી વરસાદ વાવાઝોડું અતિવૃષ્ટિ તેમજ અન્ય પરિબળોથી ઉત્પાદનની ગુણવત્તા પર માઠી અસર થાય છે તેમજ લાંબા સમય સુધી પાક સંગ્રહ માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાને લીધે પાકનો બગાડ થાય છે તેથી આ પાક ઉત્પાદન બચાવવા માટે રાજ્ય સરકાર ખેડૂતોને ખેત પેદાશોના સંગ્રહની સગવડ પૂરી પાડીને પાક ઉત્પાદનને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાશે ખેડૂતોને સુરક્ષિત પાક સંગ્રહ ગોડાઉન ઉપલબ્ધ થવાથી ખેત પેદાશોની ગુણવત્તા જળવાઈ રહેશે અને યોગ્ય સમયે વેચાણ કરી શકશે જેથી ખેડૂતોને આર્થિક ફાયદો થશે અને જેના પરિણામે ખેતી વધુ નફાકારક બનશે તેવા હેતુથી રાજ્ય સરકાર રાજ્યના ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય આપવાની યોજનાને નવી બાબત માટે રૂપિયા ત્રણ હજાર લાખને વહીવટી મંજૂરી આપવા માટે ખેતી નિયામક શ્રીની કચેરીના વંચાણે લીધેલ પત્ર ક્રમાંક એટ એટલે કે આ જે પત્ર નંબર છે તે પત્ર નંબરથી દરખાસ્ત સરકાર શ્રીની વિચારણા હેઠળ હતી અને તે વિચારણાને અંતે ઠરાવ બહાર પાડવામાં આવેલ છે તો આપણે ઠરાવ જોઈએ કે પુખ્ત વિચારણાને અંતે રાજ્યના દરેક વર્ગના ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય આપવાની મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત નવી બાબત તરીકે વર્ષ બે હજાર વીસ એકવીસમાં કોવિડ નાઇન્ટીન મહામારીથી ઉદ્ભવેલ પ્રતિકૂળ આર્થિક પરિસ્થિતિમાં રાજ્યના અર્થતંત્રને પુનવેગવંતુ કરવા માટે વંચાણે લીધેલા બે પરના ઠરાવથી જાહેર કરેલ ગુજરાત આત્મનિર્ભર પેકેજ મુજબ

કુલ ખર્ચના ત્રીસ ટકા અથવા તો રૂપિયા ત્રીસ હજાર એ બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે એટલે કે આગળ જે પરિપત્રમાં સ્ટ્રક્ચર બાબતે સ્પેસિફિકેશન આપેલ છે તે સ્પેસિફિકેશન ધરાવતા પાક સંગ્રહનું સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને કુલ ખર્ચના ત્રીસ ટકા અથવા તો રૂપિયા ત્રીસ હજાર એ બંનેમાંથી જે ઓછું હશે તે સહાય મળવાપાત્ર થશે લાભાર્થી ખેડૂતને સહાય બે તબક્કામાં મળવાપાત્ર મળવાપાત્ર રહેશે સહાય પૈકી પ્રથમ હપ્તો પ્લિન્થ લેવલની કામગીરી પૂર્ણ થયેથી રૂપિયા પંદર હજાર અને જ્યારે બીજો અને અંતિમ હપ્તો પાક સંગ્રહ સ્ટ્રક્ચરની કામગીરી પૂર્ણ થયાની ચકાસણી થઈથી પંદર હજાર રૂપિયા ચૂકવણા કરવાના રહેશે તો આ સ્ટ્રક્ચર માટે જરૂરી ન્યૂનતમ સ્પેસિફિકેશન આપણે જોઈએ તો જરૂરી ન્યૂનતમ સ્પેસિફિકેશન આ યોજના હેઠળ ન્યૂનતમ ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ વિસ્તારનું સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે એટલે કે જે ખેડૂત મિત્રો જે ગોડાઉન બનાવે તે ત્રણસો ત્રીસ ચોરસ ફૂટનું વિસ્તારમાં બનાવવાનું રહેશે જેમાં ક સ્ટ્રક્ચરના છતની મધ્ય ઊંચાઈ બાર ફૂટની એટલે કે મોભની ઊંચાઈ બાર ફૂટની જ્યારે ન્યૂનતમ સ્લેસ લઘુત્તમ પાયો એટલે કે ફાઉન્ડેશન જમીનથી બે ફૂટની ઊંડાઈથી વધુ અને જમીનથી ન્યૂનતમ બે ફૂટની ઊંચાઈએ પ્લિન્થ તૈયાર કરવાની રહેશે એટલે કે આ પ્રમાણે મોભની ઊંચાઈ બાર ફૂટ રાખવાની રહેશે અને પાયો ઓછામાં ઓછો બે ફૂટ ઊંડાઈથી વધુ રાખવાનો રહેશે

એટલે કે સ્પેસિફિકેશન મુજબ કોરોગેટેડ ગેલ્વેનેજ સીટ આવે છે તે સીટની છત બનાવવાની રહેશે પરંતુ જો લાભાર્થી પોતાના સો ખર્ચે આરસીસી ધરાવતી છત કરી શકશે ત્યારબાદ જ ખેડૂતે મંજૂરીને આધીન પોતાના ખેતરો પરના અન્ય હયાત સ્ટ્રક્ચરની એક પાકી ભીંત આવા સ્ટ્રકચર માટે ઉપયોગમાં લીધેલ હશે તો તે ગ્રાહ્ય રાખવાની રહેશે અને આ પાક સંગ્રહ સ્ટ્રક્ચરનો ઉપયોગ ટ્યુબવેલ કે કૂવાને ઇલેક્ટ્રિક રૂમ તરીકે કરી શકાશે નહીં એટલે કે જો આપને બાંધકામ અગાઉથી હોય અને તેની એક પાકી દીવાલનો ઉપયોગ આ સ્ટ્રક્ચરમાં કરશો તો તે ગ્રાય રહેશે પરંતુ આ પાક સંગ્રહ સ્ટ્રક્ચરનો ઉપયોગ ટ્યુબવેલ અથવા કૂવાને ઇલેક્ટ્રિક રૂમ તરીકે કરી શકાશે નહીં માત્ર તેનો ઉપયોગ પાક સંગ્રહ માટે કરવાનો રહેશે ત્યારબાદ આગળ આ યોજના હેઠળ ન્યૂનતમ ત્રણસો ત્રીસ ફૂટનું કો જીઆઈસીટનું છતનું પ્રી ફેબ્રિકેટેડ સ્ટ્રકચર પણ માન્ય ગણાશે ન્યૂનતમ સ્પેસિફિકેશન કરતા વધારે મોટું અનુકૂળ સ્ટ્રકચર ખેડૂતો પોતાના ખર્ચે બાંધી શકશે એટલે કે આ ન્યૂનતમ જે સ્પેસિફિકેશન છે તેથી વધારે મોટું સ્ટ્રક્ચર બનાવવા માંગતા હોય તો ખેડૂત તે પોતાના ખર્ચે બાંધી શકશે ત્યારબાદ આગળ આપણે લાભાર્થીની પાત્રતામાં જોઈએ કે લાભાર્થીની પાત્રતા તો આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવા પાત્ર રહેશે અને લાભાર્થી ખેડૂતને તેઓના જમીનના આઠમાં દર્શાવેલ ખાતેદારો પૈકી એક જ ખાતેદારને અન્ય ખાતાધારકોની સંમતિને આધીન લાભ મળવા પાત્ર રહેશે એટલે કે લાભાર્થી ખેડૂતને આઠમમાં જો એકથી વધારે નામ હોય તો કોઈ પણ એક જ ખાતેદારને તેનો લાભ મળવા પાત્ર થશે અને તે પણ અન્ય ખાતેદારોને સંમતિને આધીન રહીને આ લાભ મળવા પાત્ર થશે ત્યારબાદ આગળ ત્રણ લાભાર્થીએ અરજી કરવાની કાર્ય પદ્ધતિ જેમાં ક પોતાના ખેતર ઉપર પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માંગતા લાભાર્થીએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓનલાઈન અરજી ગ્રામ કક્ષાએ એ ગ્રામ સેન્ટર મારફત અથવા જ્યાં પણ કમ્પ્યુટર અને ઇન્ટરનેટની સુવિધા હોય ત્યાંથી કરી શકશે એટલે કે ખેડૂત પોતાના મોબાઈલથી પણ અરજી આઈ ખેડૂત પોર્ટલ પરથી કરી શકશે ખેતી ખાતાની તાલુકા કચેરીમાં પણ ઓનલાઈન અરજી કરી શકાશે અરજદાર ભૌતિક અરજી સંબંધિત કચેરીમાં રજૂ કરે તો કચેરી એ સમય મર્યાદામાં આ ખેડૂત પોર્ટલ પર ચડાવવાની રહેશે ત્યાર પછી આગળ ખ છે કે ઓનલાઈન અરજી કર્યા બાદ ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ મેળવી સહી અથવા તો અંગૂઠાનું નિશાન કરી અને નીચે મુજબના સાધનિક કાગળો સાથે જે તે સેજના ગ્રામ સેવક અથવા તો તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી કે તાલુકા અમલીકરણ અધિકારી પેટા વિભાગીય અધિકારીની કચેરીને રજૂ કરવાની રહેશે એટલે કે ઓનલાઈન અરજી અરજી કર્યા બાદ તે જરૂરી કાગળો સામેલ રાખી અને ગ્રામ સેવક અથવા તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી કે સંબંધિત તાલુકા અમલીકરણ અધિકારી અથવા પેટા વિભાગીય અધિકારીને આ રજૂ કરવાનું રહેશે અને અરજી સાથે નીચે મુજબના પુરાવા જોડવાના રહેશે જેમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર જેઓને લાગુ પડતું હોય તેઓના આ પ્રમાણપત્ર સામેલ રાખવાનું રહેશે તે ઉપરાંત આગળ છે કે આ ખેડૂત પોર્ટલ સિવાય અરજી કરેલ હોય તો આઠની નકલ સામેલ રાખવાની રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો બેંક પાસબુકની નકલ અથવા તો રદ કરેલ ચેક જે આધાર સિન્ડેડ હશે બાંહેધરી પત્રક ખાસ કરીને રાખવાનું રહેશે એટલે કે જો આપના એક નામે જમીન હોય અને આપનો આઠ સામેલ રાખો તો કોઈ પ્રશ્ન નથી પરંતુ જો સંયુક્ત નામે જમીન હશે તો અન્ય તમામ ખાતેદારોની સંમતિ મેળવી અને તેને આ સાથે સામેલ રાખવાની રહેશે તો ખેડૂત મિત્રો આ પ્રમાણે હવે ટૂંક સમયમાં આ ગોડાઉન માટેની અરજીની ઓનલાઈન પ્રોસેસ ખેડૂત પોર્ટલ પર શરૂ કરવામાં આવશે અને જ્યારે પણ આ અરજીઓ આઈ ખેડૂત પોર્ટલ પર કરવાનું શરૂ થશે ત્યારે આપણે એક અલગથી નવો વિડીયો બનાવી અને આપ સૌને જાણ કરીશું તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ